નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના સમાજ વિજ્ઞાન ની અંદર આપ સૌ મિત્રોએ પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વિશે થોડો અભ્યાસ કરી અને એની અંદર રહેલા થોડા પ્રશ્નો બાકી બુક ની અંદર ઉતારી વાળા છે પ્રશ્ન અને જવાબ સાથે. હવે ત્યાર પછી આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન ની અંદર એકમ 2 ની અંદર જે પાઠ 9 જેને આપણે વન અને વન્યજીવ સંસાધન તરીકે ઓળખીએ છીએ એના વિશે થોડી આપણે ચર્ચા કરી અને આપણો અભ્યાસક્રમ આગળ ચલાવવાનો થાય છે. તો મિત્રો, વન અને વન્યજીવન સંસાધન અથવા વન્યજીવ સંસાધન આ બંને જંગલ, વન અને એની અંદર વસવાટ કરતા વન્ય જીવો ના સંસાધન વિશે આ પાઠની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો માનવ અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરવા કરતા આવ્યા છીએ, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે. એવું કહેવાય કે આદિકાળથી જે કુદરતી સ્ત્રોતો જે છે એનો માનવીએ કોઈ ને કોઈ રીતે ઉપયોગ કરી અને આપણે અવનવા સંસાધનો કરતા આવ્યા છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે જંગલોની અંદર જે વિવિધ પ્રકારની વન્ય ઔષધિઓ પ્રાપ્ત કરવી, આદિકાળ વખતે જંગલોની અંદર વસવાટ કરવો, આ બધી પ્રવૃત્તિઓ માનવીની એની જંગલો, વન જંગલો સાથે જોડાયેલી. જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે. જંગલોનો સામાન્ય વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ય કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય. જો સામાન્ય રીતે આપણે જંગલ કોઈ મોટા થોડા વૃક્ષોનો સમૂહ ભાળી દઈએ એટલે સીધું બોલીએ કે જંગલ છે. ખરા અર્થમાં જંગલની કંઈક વ્યાખ્યા અહીંયા જુદી કરેલી છે કે કુદરતી રીતે એને પાલન પોષણ કર્યા વગર આપમેળે જે વૃક્ષોનો સમૂહ બને છે એવા પ્રકારના જે વૃક્ષોના સમૂહને જંગલ કહેવામાં આવે છે, નહીં કે થોડા પોતાની માલિકીની અંદર વિભાજિત કરીને થોડા વૃક્ષોને ઉછેરી અને એક સમૂહ ત્યાં કરીને પછી એમ કે જંગલ છે, એવું નથી હોતું. પણ કુદરતી રીતે આપમેળે જે વન્ય વનનું નિર્માણ થાય છે એના બીજ પડે, ચોમાસા ઋતુમાં એ ઉગે, આપમેળે ઉછેર પામે અને એ જે સમૂહ તૈયાર થાય તેને જંગલ એવા નામથી ઓળખવામાં આવે છે. એટલે આપણે અહીંયા ઝાકરા કે ઘાસના સમુચ્ય કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકીએ જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે. મતલબ જે કુદરતી સહાય દ્વારા માનવીની સહાય વગર જે વનસ્પતિનું નિર્માણ પામ્યું હોય તેને અક્ષત વનસ્પતિ તરીકે, અક્ષત વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિઓ માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. હવે ભારતની અંદર ધીરે ધીરે દુનિયાના દરેક દેશની અંદર એ પરિસ્થિતિ છે, પણ ભારતની અંદર પણ જોવા જઈએ કે કુદરતી રીતે આપમેળે નિર્માણ પામેલા જે સમુચ્ય એક સરખા સમૂહોના જે પ્રદેશો છે એમાં હિમાલય, સુંદરવન અને થરના રણનો સમાવેશ કરી શકાય છે. તો અહીંયા આ રીતે આદિકાળથી શરૂ કરી માનવીએ પોતાની પ્રવૃત્તિઓ જંગલો સાથે કરી અને કુદરતી રીતે આપમેળે જે નિર્માણ પામેલા જે વનનો સમૂહ છે એને અક્ષત અથવા કુદરતી જંગલોનો સમૂહ એવા નામથી ઓળખી અને આપણે આ પ્રકરણને આગળ ચલાવવાનો પ્રયત્ન કરશું. તો એમાં પહેલો મુદ્દો આવે છે જંગલોનું વર્ગીકરણ. જંગલોનું વર્ગીકરણ હવે આમ જોવા જઈએ તો
જંગલોનું ખરેખર વર્ગીકરણ કરવું ખૂબ અઘરું છે, પણ એના પ્રાથમિક પાયાના ભાગરૂપે નવમા ધોરણની અંદર તમે થોડું શીખી ગયા છો. અને અહીંયા આપણે જે જંગલોનું વર્ગીકરણ કરવાનું છે એમાં વહીવટી દ્રષ્ટિએ માલિકીના આધારે વ્યવસ્થાપનના આધારે આપણે અહીંયા વર્ગીકરણ જોવાનું છે. તો આ વર્ગીકરણ જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે આબોહવાને આધારે જંગલોના પ્રકારો તમે ધોરણ નવમાં શીખી ગયા છો. અહીં આપણે વહીવટી તથા માલિકીની અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના ત્રણ પ્રકારો વિશે સમજવાનું છે. એમાં પહેલો પ્રકાર છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર હવે એની અંદર વિભાગ આપવામાં આવ્યા છે કે પહેલો વિભાગ માલિકીના આધારે અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો એવા અલગ અલગ વિભાગોમાં એને વહેંચવામાં આવ્યા છે. એટલે પહેલું અનામત, બીજું સામાન્ય રીતે સંરક્ષિત શબ્દ વપરાયો છે, સંરક્ષિત, અને ત્રીજો જે વિભાગ આપવામાં આવ્યો છે તે અવર્ગીકૃત. અવર્ગીકૃત જંગલો આવા ત્રણ માલિક વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો પાડી શકાય છે. હવે આપણે એની અંદર પહેલો જે આપણો પ્રકાર છે અનામત જંગલો કોને કહેવાય, તો આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. જે અનામત રાખવામાં આવ્યો એની દેખરેખ સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવે છે, અને એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચરણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. કાયમી માટે સુરક્ષિત રાખેલો હોય છે, સરકારી નિયંત્રણ હોય છે. પશુચરણ કે સામાન્ય રીતે લાકડા કાપવા ઉપર એની અંદર અનામત જંગલોની અંદર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે, જેને અનામત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે સંરક્ષિત જંગલો. આ પ્રકારના જે જંગલો છે ની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચરણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. જો ભાઈ અનામત જંગલો હતા એની સરકાર દેખરેખ રાખતું હતું, અહીંયા સંરક્ષિત જંગલોની અંદર પણ સરકાર દેખરેખ રાખે જ છે, પણ અહીંયા લાકડા કાપવા અને પશુચરણની છૂટ અનામત જંગલોમાં આપવામાં આવતી નથી. જ્યારે સંરક્ષિત જંગલોની અંદર સ્થાનિક લોકો જે એની આજુબાજુમાં વસવાટ કરતા હોય તેવા લોકોને વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વગર પશુચરણ અને લાકડા વીણવાની છૂટછાટ આપવામાં આવે છે. તો આવા પ્રકારના જે જંગલો છે એને સંરક્ષિત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો આવે છે અવર્ગીકૃત જંગલ. હવે આ પ્રકારના જંગલનું વર્ગીકરણ હજુ થયું નથી અને વૃક્ષોને કાપવા તથા પશુચરણ પર કોઈ પ્રતિબંધ નથી. જે અંધારિયા ગાઢ જંગલો આવેલા છે કે જ્યાં માનવ વસ્તીને જવું પણ મુશ્કેલ છે, આવા પ્રકારના જે વૃક્ષોના સમૂહો છે એને વર્ગીકૃત કરવામાં આવ્યા અને તેને અવર્ગીકૃત જંગલ તરીકે ગણવામાં આવે છે. મતલબ એ છે કે અહીંયા કોઈ પ્રકારના પ્રતિબંધ હોતા નથી, કે ત્યાં વૃક્ષો કાપવા હોય, પશુચરણ માટે જવું હોય તો સરકારી નિયંત્રણ કોઈ પ્રતિબંધ મૂકતી નથી. આમ પહેલો વિભાગ આપણો જે હતો કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના જે પ્રકાર હતા એ ત્રણે ત્રણ પ્રકાર વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી. ફરીવાર યાદ કરી લો મિત્રો, જંગલોનું વર્ગીકરણ કદાચ પરીક્ષામાં પૂછે તો આપણને કમસે કમ એના મુદ્દાને આધારે થોડું લખી શકીએ એટલે આપણી માનસિક તૈયારી હોવી જરૂરી છે. તો અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ, અને એને કેવા પ્રકારના જંગલો છે એમાં કઈ રીતની આખી પરિસ્થિતિ છે એના વિશે આપણે ટેક્સ્ટબુકમાં થોડું વર્ણન કરેલું છે, એનો તમે ધ્યાન આપજો. ત્યાર પછી માલિકી
વહીવટી અને વ્યવસ્થાપન અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. હવે ભારતના જંગલોના માલિકી વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ નીચે મુજબ ત્રણ વિભાગોને વહેંચવામાં આવેલા છે. એમાં માલિકીની દ્રષ્ટિએ હોય કે વહીવટી દ્રષ્ટિએ કે વ્યવસ્થાપનની દ્રષ્ટિએ હોય, એમાં રાજ્યની માલિકી, સામુદાયિક વન અને ખાનગી જંગલ આવા ત્રણ વિભાગમાં વહેંચે છે. તો એ ત્રણે ત્રણ વિભાગની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ તો રાજ્ય માલિકીના જંગલો જે છે એનું જંગલો પર નિયંત્રણ રાજ્ય કેન્દ્ર સરકાર રાખે છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે રાજ્યની માલિકી, કે પછી આપણે ગીરનું જંગલ હોય તો ભલે અને દક્ષિણના જંગલ હોય તો પણ ભલે, ઉત્તરના જંગલ હોય તો પણ ભલે, જે કઈ જંગલોનો સમૂહ છે એને રાજ્ય અને કેન્દ્ર સરકારની માલિકી નીચે દેખરેખ રાખવામાં આવે છે, એટલે એને રાજ્યની માલિકીના જંગલ તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાબત છે સામુદાયિક વન. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ વગેરે એની ઉપર નિયંત્રણ અને દેખરેખ રાખતી હોય છે. તો આવા સામુદાયિક વન જે છે એ જે તે પ્રદેશ અથવા જે તે વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં આવેલા હોય છે અને ત્યાંની સ્થાનિક પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કે નગરપાલિકા મહાનગરપાલિકા હોય, જેને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવામાં આવે છે, તેને માલિક વ્યવસ્થાપન માટે અથવા માલિકી માટે જવાબદારી સોંપવામાં આવે છે. તો આવા પ્રકારના જે જંગલો છે એનું નિયંત્રણ, સામુદાયિક વનનું નિયંત્રણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કરતી જોવા મળે છે. બીજું ખાનગી જંગલ. હવે આપણને ઘણીવાર એમ થાય કે સરકારી જંગલોની વાત કરી પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેનું રક્ષણ કરે છે એની વાત કરી, પણ ખાનગી જંગલ એટલે શું? તો સામાન્ય રીતે વ્યક્તિગત માલિકી ના હોય, પોતાની જમીનના પ્રદેશની અંદર પોતે જ આવા અમુક વૃક્ષોનો એક સહિયારો પ્રયાસથી સમૂહ તૈયાર કરી અને એનું સંચાલન દેખરેખ રાખતા હોય છે અને એમાંથી જે જંગલી પેદાશ, જંગલની પેદાશ હોય એ પ્રાપ્ત કરતા હોય છે. તો આ પ્રકારના જંગલ વ્યક્તિગત માલિકીના હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારનું જંગલ વિશેષ જોવા મળે છે. જોકે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં, છૂટાછવાયા વિભાજનની અંદર જોવા મળે છે. તો કેટલાક ઉજળ અવસ્થામાં આવી ગયા છે અને કેટલાક વિનાશને આરે છે અથવા ઉજળ થઈ ગયા છે. તો સામાન્ય રીતે એમ કહેવાય કે માલિકીના જંગલો છે, બીજા નંબરમાં એનું વહીવટ વ્યક્તિગત ખાનગી રીતે કરવામાં આવે છે. ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશની અંદર આવા ખાનગી માલિકીના જંગલો હતા, આજે છૂટાછવાયા ક્ષત અવસ્થામાં પડ્યા જોવા મળે છે અને ઘણા એ ઉજળ સ્વરૂપમાં પણ જોવા મળે છે. તો મિત્રો, આ રીતે આપણે ટૂંકમાં વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જોયા, માલિકી વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આપણે જંગલોના પ્રકારો જોયા. હવે એમાં ટૂંકો પ્રશ્ન એક પૂછે કે જંગલોનું વર્ગીકરણ જણાવો અને એના વિશે ચર્ચા કરો, અથવા આપણને એમ પૂછવામાં આવે કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જણાવી ચર્ચા કરો, અથવા એમ પૂછવામાં પણ આવે 2 માર્ક કે 3 માર્કમાં કે માલિકી વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જણાવો. તો આપણે અનામત જંગલ, સંરક્ષિત જંગલ, અવર્ગીકૃત જંગલો, પછી રાજ્ય માલિકી, સામુદાયિક વન અને ખાનગી જંગલ આવા મુદ્દાઓ યાદ રાખી અને એના વિશે થોડી ચર્ચા કરી અને વ્યવસ્થિત પ્રશ્ન લખવાનો પ્રયત્ન આપણે, પ્રશ્નના જવાબ લખવાનો આપણે પ્રયત્ન સૌ મિત્રો કરશું. બીજું, અહીંયા આટલો પોઈન્ટ પૂરો થયા પછી જંગલ વિનાશ અથવા નિર્વનીકરણ, જંગલ વિનાશ અથવા નિર્વનીકરણ. હવે નિર્વનીકરણની એટલે શું અથવા તો જંગલ વિનાશ એટલે શું એ ત્યાર પછીનો આપણો મુદ્દો છે. હવે આ મુદ્દાની અંદર જંગલ વિનાશ
અથવા નિર્વનીકરણ શબ્દ વાપરવામાં આવ્યો છે, એટલે કે નિર્વનીકરણ નો મતલબ જંગલોનો નષ્ટ થવું, ટૂંકો ટચ કે નિર્વનીકરણ એટલે શું, તો આ જંગલ વિનાશ ને તમને પહેલા જણાવી દીધું છે, એટલે કે જંગલોનું નષ્ટ થવું. તો નિર્વનીકરણ એટલે જંગલો નષ્ટ થવું, અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે. કે દિવસે દિવસે પૃથ્વી ઉપર તાપમાનમાં જે વૃદ્ધિ થઈ રહી છે, વરસાદની અનિયમિતતા સર્જાઈ ગઈ છે, અતિવૃષ્ટિ જેવા પ્રશ્નો ઉભા થયા છે, આરોગ્ય ઉપર મોટા પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે આ નિર્વનીકરણ જંગલોનો વિનાશ એ મુખ્ય પાસું જવાબદાર છે. એટલે કોઈ એક દેશ પૂરતું આ મર્યાદિત નથી, પરંતુ વિશ્વના સમગ્ર દેશને આ નિર્વનીકરણની અસર આજે આપણે જોવા મળે છે. તો જંગલોનો નષ્ટ થવો વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક નિર્વનીકરણની સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાના પરિણામે તેને ગણી શકાય, જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપ તથા વિનાશની તુલનામાં ન ગણીએ ખૂબ ઓછી સંખ્યા છે. જંગલોનો વિનાશ તો થાય છે, કુદરતી રીતે થાય, કોઈ જગ્યાએ પૂર આવે, કોઈ આગ લાગે, કોઈ દાવાનળની પરિસ્થિતિ નિર્માણ થાય, તો એના કારણે જંગલોનો વિનાશ તો થાય જ છે, પણ માનવ પ્રવૃત્તિ દ્વારા જે જંગલોનો વિનાશ થાય છે એટલો એ કુદરતી દ્વારા વિનાશ થતો નથી. એટલે ન ગણીય શબ્દ એની માટે વપરાયો છે. એટલે નિર્વનીકરણ જંગલોનું નષ્ટ થવું પૃથ્વી ઉપર આજે માત્ર કોઈ દેશ પૂરતો પ્રશ્ન નથી રહ્યો, પણ વિશ્વના દરેક દેશ માટે નિર્વનીકરણની સમસ્યા સર્જાણી છે. તો ભવિષ્યમાં અથવા તો હાલમાં તેની અસરો શું ઉભી થઈ છે? તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે નિર્વનીકરણની અસરો નિર્વનીકરણની અસરો દિવસે દિવસે આપણે સામાજિક અથવા તો આપણી આજુબાજુમાં આપણને આ બધી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે કે એક જ દિવસની અંદર આપણે 3-3 ઋતુના અનુભવ કરીએ છીએ, આ નિર્વનીકરણની અસર છે. બીજા નંબરની અંદર આજે ગ્રીન હાઉસ ઇફેક્ટ, તાપમાનમાં વૃદ્ધિ થવી જેવી પ્રક્રિયાઓ આજે દિવસે દિવસે વધી રહી છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણના પ્રશ્નો ઉભા થયા છે, જમીનની ફળદ્રુપતાઓની સમસ્યા વધી છે. બીજા નંબરમાં ધીરે ધીરે સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવી અને ધીરે ધીરે એ માનવ વસાહતો તરફ આવવા લાગ્યા છે, અને પરિણામ એ આવ્યું છે કે જો લાંબા ગાળા સુધી આ નિર્વનીકરણની અસરો સર્જાતી રહેશે તો ભવિષ્યની અંદર આ બધા પ્રશ્નો સર્જાતા રહે છે. એટલે કે નિર્વનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવે છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે, તાપમાન વૃદ્ધિ થઈ રહી છે, અતિવૃષ્ટિ થઈ રહી છે, સમુદ્રની જળ સપાટી ઊંચી આવી રહી છે, આરોગ્યના પ્રશ્નો ઉભા થયા છે. આ બધી તાપમાનની વૃદ્ધિ અથવા તો ગ્રીન હાઉસ ઇફેક્ટના શબ્દમાં આપણે એને વર્ણવી છે. બીજું, વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે. આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કે જમીનને વૃક્ષ જે છે એના મૂળ જમીનને જકડી રાખે છે, અને જ્યારે જ્યારે વરસાદ નો પ્રશ્ન આવે ત્યારે જમીનનું ધોવાણ થતું અટકે છે. હવે વૃક્ષો જ મળીએ તો જમીનનું ધોવાણ અટકાવવું કઈ રીતે? એટલે આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે દિવસે દિવસે જમીનનું ધોવાણનું પ્રમાણ વધી રહ્યું છે, જમીનની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ છે, અને એના કારણે ખેતી લાયક પાકોનો પણ પ્રશ્ન સર્જાયો છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા નિર્વનીકરણને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. દક્ષિણના દ્વીપકલ્પીય વિસ્તારની અંદર દિવસે દિવસે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે, કાપી નાખવામાં આવ્યું છે, વસાહત ઉભી કરવા માટે, ઉદ્યોગો સ્થાપવા માટે, રરો રસ્તાઓ બનાવવા માટે, બહુવિધ યોજનાઓ તૈયાર કરવા માટે કોઈ ને કોઈ રીતે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું, અને એના કારણે આપણે એમ કહી શકીએ કે જંગલ વિસ્તારનું પ્રમાણ દિવસે દિવસે ભારતમાં ઘટ્યું છે. અને એના કારણે જંગલ વિસ્તારનું પ્રમાણ ઘટવાને કારણે અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. આપણે ઘણી વાર સાંભળતા હોઈએ કે ગીરના જંગલના જે સિંહ છે એ આજે માનવ વસાહત તરફ ફરવા લાગ્યા છે. પછી શા માટે એને માનવ વસાહત તરફ આવવું પડ્યું? તો કે એના જે આવાસો હતા, એના રહેઠાણો હતા,
શોધમાં પોતે સલામતી ગોતી રહ્યા છે. એના કારણે એમ કહેવાય કે રણાંતિક વિસ્તારો તરફ ધીરે ધીરે આગમન એનું થઈ રહ્યું છે. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહતો તરફ એ આગળ વધી રહ્યા છે. બીજો, માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. જંગલોની અંદર ઘાસ તૃણાધારી પ્રાણીઓ જે છે એનો શિકાર માંસાહારી પ્રાણીઓ મળતો નથી. પરિણામે જે પશુપાલકો જે છે એના પાલતુ પશુઓનો વારંવાર શિકારનો ભોગ આવા માંસાહારી પ્રાણીઓ કરી રહ્યા છે. એટલે એક સમય એવો હતો કે માંસાહારી પ્રાણીઓ મોટાભાગે જંગલ વિસ્તારમાં રહેતા હતા અને જંગલી અંદર વસવાટ કરતા જે તૃણાહારી પ્રાણીઓ હોય એનો શિકાર કરીને પોતાનો ખોરાક એકઠો કરતા હતા. પણ બન્યું એવું કે આજે જંગલોની અંદર જ જંગલો જ વિનાશ થઈ ગયો છે, જંગલનો જ નહીં, અને એના કારણે આજે આ માંસાહારી પ્રાણીઓ ધીરે ધીરે માનવ વસાહતો તરફ આવી અને પશુપાલકોએ પોતાના પાલતુ પશુનું મારણ કરી અને વારંવાર વિપરીત પરિસ્થિતિ સર્જતા જોવા મળે છે. આ મિત્રો નિર્વનીકરણ અને નિર્વનીકરણની અસરો વિશે આપણે ટૂંકમાં જોઈએ તો આ બંને શબ્દ જે છે તમારી માટે કે હવે પરીક્ષામાં તમને બે માર્કના પ્રશ્નમાં પૂછે કે નિર્વનીકરણની અસરો જણાવો તો આપણે આપણે ટેક્સ્ટ બુકના આધારે જે કંઈ થોડી જે માહિતીઓ આપેલી છે એને યાદ રાખી અને આપણે આગળ એને ચલાવવાની થાય. હવે ત્યાર પછીનો વન સંરક્ષણ અંગેના ઉપાય, વન સંરક્ષણ અંગેના ઉપાયો, હવે એની માટે આપણે ચર્ચા કરીએ તો એમ કહેવાય કે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંસાધનો હાથ ધરવા. આપણે જોઈએ છીએ કે રાંધણ ગેસનું પ્રમાણ ઓછું હોવાના કારણે લોકો પોતાનો ખોરાક પકવવા માટે તેને લાકડાનો ઉપયોગ કરે છે, લાકડા મેળવવા માટે જંગલો અને વૃક્ષોને કાપી નાખે છે. તો વૈકલ્પિક સ્ત્રોતનો વધારો કરવો, લાકડાનો વપરાશ ઘટતા વનો વચ્ચે જ્યાં જગ્યા કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. ઘણીવાર રોડ રસ્તાઓ બનાવવા માટે કે જંગલ બહુવિધ યોજનાઓ તૈયાર કરવા માટે કે વસાહતો ઊભી કરવા માટે કે ઉદ્યોગો સ્થાપવા માટે વૃક્ષોને કાપવા પડે છે. તો આવા સમયે જે પ્રજાતિના વૃક્ષોને કાપવામાં આવ્યા હોય એ જ પ્રજાતિના વૃક્ષો પડતર જગ્યાની અંદર ઉછેરવા જોઈએ કે જેથી કરી એક પ્રજાતિના વૃક્ષનું પ્રમાણ ઘટી નથી. બીજું, નવા એક પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. નાના વૃક્ષો હોય, અપરિપક્વ હોય, જે પૂર્ણ આયુષ્ય ન થયું હોય આવા પ્રકારના વૃક્ષોને કાપવા પર 100% પ્રતિબંધ મૂકવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર પરિપક્વ વૃક્ષનું પ્રમાણ વધે છે તો ઘટાદાર વૃક્ષોનું પ્રમાણ વધશે. નાના નાના વૃક્ષોને કાપી નાખીએ તો ભવિષ્યની અંદર વૃક્ષનું પ્રમાણ ઓછું થઈ જશે. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચા માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાતો સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમ વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. મતલબ એ છે કે જ્યાં જ્યાં ફરવાલાયક સ્થળો ઇકો ટુરિઝમના ઝોન ઉભા કરવામાં આવ્યા છે તેવા વિસ્તારોની અંદર ખાસ કરીને જે ફરવા માટે જે લોકો જઈ રહ્યા છે તે વૃક્ષોને નુકસાન ન પહોંચાડે, ત્યાંની કુદરતી સંપત્તિને નુકસાન ન પહોંચાડે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું. સામાન્ય સ્થાનિક વસવાટ કરતા લોકો હોય એને વ્યાપક રીતે એનામાં જનજાગૃતિ આવે, એનો બચાવ કરે, એને સાચવે, એનો ઉછેર કરે તે માટે લોકોને શિખામણ આપવી જોઈએ. બીજું, શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાતો સમજાવી. શાળા કોલેજની અંદર પણ અભ્યાસ કરતા બાળકો છે, ભવિષ્યના નાગરિક છે, જો બાલ્યાવસ્થાથી જો એને એના પ્રત્યે થોડી બાબતો વિશે એને સમજાવવામાં આવશે તો જ્યારે એને સમજણ મળશે ત્યારે વૃક્ષોને કાપતા અટકશે ખરા પણ બીજાને અટકાવશે પણ. તો શાળા કોલેજના પાઠ્યપુસ્તકોની અંદર
એના વિશે થોડી સમજણ આપે તેવા અભ્યાસક્રમો દાખલ કરવા છે. ઘાસચારાના બળતણ માટે જરૂરિયાતો માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલા ભરી સઘનપણે વિસ્તારવા છે. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર્ય ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. વન સંસાધનના કરકસર ભર્યા ઉપયોગો કરવા, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. ઘણી વાર એવું બને કે લાકડાના વપરાશને પણ સૌર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, એનો વપરાશ કરવો એટલે આપોઆપ બળતણ તરીકે લાકડાનો વપરાશ ઘટી જશે. એ તો આપણે પહેલા જોઈએ. પણ એની અંદર બીજી બાબત તમને કહું કે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ રીતે જો પગલાં ભરવામાં આવશે તો ભવિષ્યની અંદર જે વૃક્ષોનું પ્રમાણ ઘટી ગયું છે એને આપણે પૂરું કરી શકીશું. વન સંસાધનના કરકસરભર્યો ઉપયોગ કરવો, મતલબ જે જે કુદરતી સંપત્તિ જંગલોમાંથી આપણને મળે છે, લાકડું મળે છે, કેટલી ઔષધિઓ મળે છે, એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કોઈ વૃક્ષ ઉપર કીટકો, મતલબ જીવજંતુઓનો ઉપદ્રવ હોય અને એને ખાઈ જતા હોય તો એવા વૃક્ષોને તાત્કાલિક ક્યાંથી હટાવી અને કીટક રહિત વૃક્ષનું નિર્માણ કરવું, એની માટે ખાસ તકેદારી રાખવી. બીજું, દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું. ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે આફ્રિકાના જંગલો સળગેલા છે, આ જંગલો સળગે છે, આવા સમાચારો આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. તો જંગલને ઓલવવા માટે અલાયદું આખું દળ ઊભું કરવું પડે કે જયારે જયારે કોઈ એવી કુદરતી અગ્નિ જંગલો સળગાવે અથવા દાવાનળ જેવી પ્રક્રિયા નિર્માણ પામે ત્યારે આવા જે એને આગ બુજાવવા માટે થઈ અને અલગ દળ જો ઉભો કરવામાં આવશે તો તાત્કાલિક અગ્નિને નિયંત્રણમાં લાવી શકાશે અને જંગલને આગળ જે સળગતું હોય એને અટકાવી શકાશે. બીજું, જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્ર પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે જંગલોની અંદર, પહાડી વિસ્તારોની અંદર નાના મોટા ધાર્મિક સ્થળો હોય છે, કોઈ પરિક્રમાઓ થાય છે તો આવા સમયે લાખોની સંખ્યામાં માનવભેદની મૂકી પડે છે અને એ માનવભેદની પોતાની સાથે પ્લાસ્ટિકની અંદર લઈ ગયેલા કચરો હોય કે બીજો કચરો હોય એ ત્યાં ત્યાં ફેંકતા હોય છે અને એના કારણે પ્રદૂષણનો પ્રશ્ન ઉભો થાય છે. તો આવા સમયે કડક નિયંત્રણો મૂકી અને એનો 100% અમલ કરવો જરૂરી છે. બીજું, પશુચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. આપણે આની પહેલા જોયું હતું કે પશુચરણની પ્રવૃત્તિને કારણે જમીનનું ઊંડું સ્તર છે ઓછું પડી જાય છે અને પછી પવન અથવા ચોમાસાની જેવી ઋતુ આવે ત્યારે એ ધોવાઈ જાય છે, નિક્ષેપિત થઈ જાય છે. તો પશુચરણ માટે અલાયદા વિભાગો ઉભા કરી અને પશુના ચરણ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. તો મિત્રો, આમ ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વન સંરક્ષણ અંગે માટે લોકોમાં જાગૃતિ આવે, સ્થાનિક લોકોને જવાબદારી સોંપવામાં આવે, લાકડાના સ્થાને સૌર્ય ઉર્જા, પવન ઉર્જા જેવા વપરાશ કરવામાં આવે, પાઠ્ય પુસ્તકોની અંદર એના અભ્યાસક્રમો દાખલ કરી એને સમજાવવામાં આવે, અલાયદુ દાવાનળ જેવી કુદરતી આપત્તિ હોય ત્યારે એને આગ બુજાવવા માટે અલાયદુ તંત્ર ઊભું કરવામાં આવે અને જ્યાં જ્યાં ધાર્મિક સ્થળો પર પરિક્રમાઓ હોય કે મેળાઓ યોજાતા હોય, ધાર્મિક સ્થળો હોય ત્યાં લાખોની જે મેદની ઊંઘે છે તેને જે કચરો ફેંકે છે એનાથી જે પ્રદૂષણ થઈ ગયું છે તેને અટકાવવા માટે જો પ્રયત્ન કરવામાં આવશે તો આપણે ભવિષ્યની અંદર વનની જે દિવસે દિવસે સંખ્યા ઘટી રહી છે એને આપણે નિયંત્રણમાં લાવી શકશું અને વૃક્ષોના સમૂહને આપણે સાચવી શકશું. તો આ રીતે મિત્રો, જંગલનું વનીકરણ એમાં વન વિશે આપણે બધી ચર્ચાઓ કરી અને એના પ્રકારો જોયા, વ્યવસ્થાપન માલિકની દ્રષ્ટિએ જોયું, નિર્વનીકરણ શબ્દ વાપર્યો, અનિર્વનીકરણ શબ્દ જોયો, વન સંરક્ષણ અંગેના ઉપાયો જોયા, આ બધા મુદ્દા આપણે પરીક્ષા માટે કોઈને કોઈ મુદ્દો એકાદો પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે માટે એને ધ્યાનથી ચોપડીમાંથી વાંચી અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. પણ પ્રયત્ન જો આવો સતત થોડો થોડો કરતા રહેશો તો પરીક્ષા વખતે આપણને કોઈ લાંબા ગાળા તકલીફ પડશે નહીં. આભાર મિત્રો, જય સ્વામિનારાયણ.